ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાના આક્ષેપ સાથે લખી ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવી ધરણા આંદોલન માટેની મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી હતી. વાગરા તાલુકાના લખી ગામના સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવી રજૂઆત કરી છે કે આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની લખી ગામની હદમાં આવેલ છે. કંપની ને લખીગામ ગ્રામ પંચાયત દ્વારા બે વાર અગાઉ લિખિત નોટિસ આપી કંપની દ્વારા ગામના લોકોને થતા અન્યાય અને પોલ્યુશન અંગેની જાણ કરવામાં આવી હતી, જે અંગે મુખ્યમંત્રી સહિત તમામ ઉચ્ચ પદાધિકારી અને અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં મુખ્યમંત્રીની ઓફિસમાંથી કંપનીને આ સમસ્યાઓ અંગે સકારાત્મક ઉકેલ લાવવા માટે તાકીદ કરેલ. ગ્રામ પંચાયત દ્વારા પણ કંપની મેનેજમેન્ટ સાથે બેસી આ અંગે સકારાત્મક ઉકેલ લાવવા માટે ઘણા પ્રયાસો કરેલા, તેમ છતાં કંપની મેનેજમેન્ટ દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારના સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લખી ગામના ગ્રામજનો દ્વારા કંપની વિરુદ્ધ ધરણા આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ગ્રામ પંચાયત દ્વારા 25 દિવસ પછી કંપની વિરુદ્ધ ધરણા આંદોલન કરવામાં આવશે, જેની પરવાનગી આપવા ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે. લખીગામ સરપંચ સતીશભાઈ જે ગોહિલ, અમે આજે આવેદનપત્ર આપવા આવેલા છે અને એ પત્ર આરતી ઇન્ડસ્ટ્રી કંપની જે વારંવાર અમારા સ્થાનિકોને, યુવાનો, છોકરાઓને ધક્કા ખવડાવે છે કે આજે લઈશું કાલે લઈશું એ રીતે નોકરી માટે અમે વારંવાર ત્યાં કંપની પર જઈને રજૂઆત કરીએ છીએ, બાયોડેટા આપીએ છીએ, આજે કરીશું કાલે કરીશું એ માટે અમે કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપેલું છે કે અમારી સાથે અન્યાય થઈ રહેલો છે, પોલ્યુશન અમારા ગામને ખાવાનું અને નોકરી બહાર ના આવીને કરે છે. તો અમારે સાહેબની એક જ રજૂઆત છે કે અમારા ગામના યુવાનો જે ભણેલા છે, ગણેલા છે, એ લોકોને નોકરી લેવા બાબત અમે આવેદનપત્ર આપવાવેલા છે. લખી ગામના ગ્રામજનોની 25 દિવસ બાદ ના આંદોલનની ચીમકી બાદ તંત્ર અને કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.